નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વર્ગ અને વર્ગમૂળ જોઈ રહ્યા છે અને એમાં નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને એની અંદર આપણે દાખલા નંબર 6 માં બે દાખલા જોયા હતા. આજે આપણે જોઈશું દાખલા નંબર 6, કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી પરંતુ
2640 બરાબર તમે શું લખી લો 5 × 23 × 23 5 × 23 × 23 તો બંને બાજુ 5 વડે ભાગી કરીશ તો 5 બાજુ બાજુ 25 એક વધ્યો 5 × 10 એક વધ્યો 5 × 10 થાય 5 × 45 અને સામે 5 ને 5 ઉડી જશે તો 23 × 23 તો 529 બરાબર 23 નો વર્ગ આવશે વર્ગ આ સાઈડ આવશે તો વર્ગમૂળમાં 529 તો રહેશે 23 તો આ આશેનો જવાબ તો આ રીતે જે વધારાના આંકડા છે એના વડે ભાગવાનું છે હવે આગળ જોઈએ ત્યાર પછીનો આગળનો દાખલો દેખીએ 2800 પાંચમો દાખલો છે 2800 તો પહેલા આપણે એના વિભાજ્ય અવયવ પાડી દઈશું 2800 છે પાછળ એકમ નોંધ શૂન્ય છે એટલે 2 વડે ચાલશે તો 2 એકા 2 અને 2 4 8 અને 2 શૂન્યના શૂન્ય ફરી શૂન્ય છે 2 વડે 2 7 14 અને 2 વખતના શૂન્ય ફરી 2 વડે 2 3 6 આ કેટલા છે 7 અને પેલા 6 1 વધશે 10 2 5 10 અને શૂન્યના શૂન્ય ફરી શૂન્ય છે એટલે ફરી 2 વડે તો 2 એકા 2 1 વધ્યું 15 થાય 2 7 14 1 વધ્યો 10 થાય 2 5 10 હવે તમે ધ્યાનથી દેખો તો 7 ને 8 8 માં 5 એટલે 13 એટલે 3 થી નહીં ચાલે 5 થી ચાલશે તો 5 તરી 15 2 વધ્યા 5 5 35 5 7 35 અને 7 એકા 7 તો આના અવયવ પાડવા હોય તો 2800 બરાબર 1 2 3 4 વખત 2 1 2 3 4 વખત 2 2 વખત 5 2 વખત 5 અને 1 વખત 7 તો 2 2 અને 5 ની જોડી બને છે 7 ની જોડી બનતી નથી તો આપણે લખી શકીએ અહીં અહીં 2 અને 5 જોડીમાં છે પરંતુ 7 જોડીમાં નથી માટે વધારાના કોણ વધારાના છે 7 વધારાના 7 ને દૂર કરવા 2800 ને 7 વડે ભાગવા પડે માટે લખી શકીએ 2800 ને 7 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે બરાબર તો હવે કામ વર્ગમૂળ શોધીશું તો પહેલા આ સંખ્યા લખી દઈશું 2800 બરાબર 1 2 3 4 2 વખત 5 અને વધારાનું કોણ હતું અહીંયા 7 તો બંને બાજુ કેટલા વડે ભાગવાના છે 7 વડે તો આ બાજુ પણ 7 આ બાજુ પણ 7 7 ને 7 કરે અહીંયા 7 4 8 એટલે 400 થઈ જશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 તો શું થશે 400 બરાબર 2 નો વર્ગ 2 નો વર્ગ 5 નો વર્ગ વર્ગ આવે તો વર્ગમૂળમાં 400 2 ગુણ્યા 2 ગુણ્યા 5 તો વર્ગમૂળમાં 400 બરાબર 2 2 4 4 5 20 તો આ રીતે એનું વર્ગમૂળ શોધાશે 2800 પછીની સંખ્યા છે 1620 20 આ સંખ્યા છે તો આપણે અવયવ પાડીએ તો 1620 એકમ નોંધ શૂન્ય છે એટલે 2 વડે ચાલશે 2 8 16 2 1 2 શૂન્ય ને શૂન્ય ફરીથી 2 2 4 8 12 ના ચાલે ની શૂન્ય 2 5 10 હવે 5 ને 4 નો છે એટલે 3 વડે ચાલશે તો 3 1 3 3 3 9 3 5 15 ફરી 3 ને 4 એટલે ફરીથી 3 ચાલશે 3 4 12 1 વધે 3 5 15 ફરીથી 15 તરી 20 તરી ફરીથી 3 5 15 ને અહીંયા 5 1 5 આવશે તો આના અવયવ વિશેષ રીતે જોઈએ તો 1620 બરાબર 2
વખત બે છે, ત્યાર પછી એક બે ત્રણ ચાર વખત ત્રણ છે, અને એક વખત પાંચ. તો જોડીમાં લખવાનું અહીં બે અને ત્રણ જોડીમાં છે, પરંતુ કોણ જોડીમાં નથી? તો કે પાંચ પાંચ જોડીમાં નથી, પરંતુ પાંચ જોડીમાં નથી, માટે વધારાના પાંચને દૂર કરવા 1620 ને પાંચ વડે ભાગવા પડે. બરાબર? તો હવે લખીશું, માટે 1620 ને પાંચ વડે ભાગવાથી 1620 ને પાંચ વડે ભાગવાથી શું થશે? 1620 ને પાંચ વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બનશે. ઓકે, તો શું લખીશું આપણે? 1620 બરાબર 2×2×3×3×3×3×5. તો આને પણ પાંચ વડે ભાગવાના, આને પણ. તો પાંચ વડે ભાગીશું, પાંચ તરી પંદર, એક વધશે એટલે 12 થશે. 5 2 10 ને 5 4 20. આ ભાઈ 5 5 ઉડી જશે. તો 2×2 લો, ડાયરેક્ટ લખી દો, 2×2 એટલે 2 વર્ગ, 3 નો વર્ગ અને 3 નો વર્ગ. તો 324 વર્ગ બધા છે ને, આવશે તો વર્ગમૂળ થઈ જશે. તો 2×3×3 તો વર્ગમૂળમાં 324 બરાબર 2×3 6 અને 6×3 18. બરાબર? તો આ રીતે અહીંયા